નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે ક્રોધ અને ચિંતાથી બચીએ ચિંતા ખેત અપવિત્ર વિચાર ગુસ્સો અને નફરતથી મન ઉપર એક જાતની કાળીમાં છવાઈ જાય છે આ કાળીમાનું આવરણ સદગુરુનો લાભ અને પ્રભાવ અંદર જવા દેતું નથી અને દુર્ગુણોને પોતાના કામ કરવામાં સહાયતા કરે છે ચિંતાથી મન અને સૂક્ષ્મ શરીરને ઘણું નુકસાન થાય છે ચિંતા કરવાથી શક્તિ ક્ષીણ થઈ જાય છે બીજો કોઈ ફાયદો થતો નથી આત્મનિરીક્ષણ દ્વારા મનને હંમેશા ધ્યેયમાં સંલગ્ન રાખીને ચિંતા દૂર કરવી જોઈએ જેમ શેતાન ઘોડા સવારને પોતાની સાથે જ ખરાબ રસ્તે લઈ જાય છે તેવી જ રીતે ગુસ્સાનો આવેગ પણ સંયમ રહિત અપવિત્ર જીવને પથભ્રષ્ટ કરી દે છે પોતાના પ્રયત્નો ઓછા ન કરો દિવ્ય જ્યોતિવાળા દીવાઓને પ્રકાશવા દો હવે પ્રકાશ મળી ગયો છે હવે તમારા મોં ઉપર બ્રહ્મ તેજ ઝવા માંડ્યું છે અર્થાત ધ્યેયપૂર્ણ સાધનાની શક્તિથી આધ્યાત્મિક માર્ગમાં તમે ખૂબ ઊંચા ઊંચા પર્વતો પાર કરી ચૂક્યા છો આ ઘણી જ પ્રસન્નીય વાત છે તમે બે મોટી ઉન્નતિ કરી છે પણ હજુ તમારે એક શિખર પર ચઢવાનું છે અને એક વિકટ ઘાટીમાંથી પસાર થવાનું છે તેના માટે હજી પણ ધૈર્યપૂર્ણ પ્રયત્ન અને શક્તિની જરૂર છે તમારે સાત્વિક અહંકારને પણ ઓગાડી નાખવાનું છે ત્યારે જ તમે નિશ્ચયપૂર્વક તે અવસ્થા પ્રાપ્ત કરી શકશો જે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે અખંડ જ્યોતિ મે ઓગણીસો એકાવન પેજ નંબર સાત જય ગુરુદેવ